નમસ્કાર, 10 વાગ્યાના સમાચાર સાથે હું છું જિજ્ઞાસા. ભાઈ, ભાજપમાં આંતરિક જૂથવાદ સામે આવી રહ્યો છે એવા સમાચાર મળ્યા છે. પાટણના ભાજપમાં આંતરિક જૂથવાદ જોવા મળ્યો છે. જિલ્લા પ્રમુખ વિરુદ્ધ વિરોધના સૂર ઊભા થયા છે. હારીજ ખાતે ભાજપ કાર્યકરો અને નેતાઓ વચ્ચેની બેઠકમાં આ વિરોધના સૂર ઉઠ્યા છે. ભાજપમાં આંતરિક જૂથવાદ સામે આવ્યો. જિલ્લા ભાજપ પ્રમુખ વિરુદ્ધ ઉઠ્યા વિરોધના સૂર. ભાજપમાં આંતરિક વિખવાદનો વિડીયો પણ વાયરલ થયો છે. હારીજ ખાતે ભાજપ કાર્યકરો અને નેતાઓ વચ્ચેની બેઠકમાં વિરોધના સૂર ઉઠ્યા. બેઠકમાં જિલ્લા પ્રમુખ અને ચાણસ્મા વિધાનસભા બેઠકના નેતાઓ હાજર હતા. પક્ષ વિરોધી કાર્ય કરનાર કાર્યકરો સામે ફરિયાદ ન કરવાનો આક્ષેપ, અને સાથે જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર સામે ભાજપના જ કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો. જિલ્લા ભાજપ પ્રમુખે પક્ષ વિરોધીઓને હોદ્દા આપ્યા હોવાનો તેમના પર આરોપ લાગ્યો છે. ભાજપના જ પદાધિકારીઓ પક્ષ વિરોધી કામ કર્યા હોવાનો કાર્યકરના આક્ષેપ. એમને અમારી કોઈ વાત ના સાંભળી, એમને અમને એવું જ કહ્યું કે આ નિમણૂક અમે કરેલી જ નથી. તો અમે પૂછ્યું કે આ નિમણૂક કોણે કરી, કે દશરથજી ઠાકોરે. એટલે અમારે ના છૂટકે આજે આ બેઠકમાં અમારી રજૂઆત કરવી પડી, અને આ દશરથજી ઠાકોર દ્વારા વારંવાર પોતાના માનીતા ચહિતા અને કોંગ્રેસમાંથી આયાત કરી એવા લોકોને મહત્વનું સ્થાન આપે છે, આ અયોગ્ય છે. એટલા માટે અમે આજે જે પાયાના કાર્યકરો છે, જનસંઘ વખતથી જે કામે લાગેલા છે, એવા લોકો સાથે મળી અને દશરથજીને આ રજૂઆત કરવા માટે અહીંયા ભેગા થયા હતા. અને એટલા માટે આજે અમારે આ બેઠકમાં જ એમની રજૂઆત કરવી પડી, જેથી અન્ય લોકો પણ સાંભળે. કારણ કે અમારી વાત દશરથજી ઠાકોર કે પાર્ટી સાંભળવા તૈયાર જ નથી. એટલા માટે અમારે આ બેઠકમાં રજૂઆત કરવી પડી. અમારા સંવાદદાતા સુનિલ પટેલ વધુ જાણકારી આપી રહ્યા છે. સુનિલ, ભાજપમાં આંતરિક જૂથવાદ સામે આવ્યો છે, ખાસ કરીને પાટણમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારને સ્થાન આપવામાં આવી રહ્યું છે તેવું ભાજપના જ નેતાઓ કહી રહ્યા છે. ભાજપ પ્રમુખ વિરુદ્ધ કહી શકાય તો જે રીતે પાટણ જિલ્લા ભાજપમાં આંતરિક જે જૂથવાદ સામે આવ્યો છે, ખાસ કરીને જે આ અંદરનો જે જૂથવાદ છે તે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યો છે. ચાણસ્મા વિધાનસભા બેઠકને લઈને આ જે અંદરોઅંદર ખેંચતાણ હતી બંને જૂથ વચ્ચેની, તે વર્ષોથી ચાલી રહી છે. ત્યારે જે રીતે પક્ષ વિરોધી જે કાર્યની જે વિડીયો વાયરલ થયા છે, જે ઘટના સામે આવી છે ભાજપની અંદર, તેમાં જિલ્લા ભાજપ પ્રમુખ સામે આ સમગ્ર આરોપ અને આક્ષેપો ઉભા થયા છે. અને આ આરોપો અને આક્ષેપો અન્ય કોઈએ નહીં પરંતુ ભાજપના જ કાર્યકરો દ્વારા કરવામાં આવ્યા છે. ખાસ કરીને જે રીતે આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો ગઈકાલે જે રીતે લોકસભા બેઠકના જે ઉમેદવાર હતા સાંસદ ભરતજી ડાભી અને આ લોકોની કાર્યકરો સાથે ચાણસ્મા બેઠકના જે એક બેઠક હતી, ખાનગી બેઠક હારીજના અંબિકા મિલ ખાતે, ત્યાં જ આ વિરોધ શરૂ થઈ ગયો હતો. વિધાનસભા દરમિયાનનો જે આ વિરોધ, ક્યાંક ના ક્યાંક જે રોષ હતો કાર્યકરોમાં, તે આજે ભભૂકીને બહાર આવ્યો છે. તેના વિડીયો પણ વાયરલ થયા છે સોશિયલ મીડિયામાં. તેટલું જ નહીં, જે રીતે આ વિરોધ છે તે જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર સામે છે, અને પક્ષ વિરોધી જે કરતા હતા અને કામ તેમને ઉચ્ચ હોદ્દા આપવામાં આવ્યા છે અને જે તેમને સાવરવાનો પ્રયત્ન કરવામાં છે. આવા આક્ષેપો સાથેના આ વિડીયો તેમજ ઓડિયો પણ વાયરલ થયા છે. અને તેને લઈને ક્યાંક ના ક્યાંક લોકસભા ચૂંટણી પહેલા જો આવી જ રીતે આ પાર્ટીની અંદરના કામ કરશે તો ખૂબ મોટું નુકસાન પણ થઈ શકે છે. બીજી બાજુ આ ઘટનાની જ્યારે રજૂઆત પાર્લામેન્ટ સુધી પહોંચાડવાની જવાબદારી પણ જ્યારે જિલ્લા કક્ષાના ભાજપની હોય છે, તેમ છતાં તેને અટકાવવામાં આવી હતી અને આ અટકાવાતા જ આ સમગ્ર રોષ હવે આ બેઠકમાં સામે આવ્યો હતો. અને ક્યાંક ના ક્યાંક જે કહી શકાય તો પક્ષ વિરોધી કાર્ય કરનાર સામેની કાર્યવાહીની માંગ કરી છે. અન્ય જે આ વિરોધ છે તે માત્ર ને માત્ર જે કાર્યવાહી કરવામાં આવવી જોઈએ તેના સ્થાને અમને છાવરવાનો પ્રયત્ન કરી અને ઉચ્ચ હોદ્દા આપવામાં આવે છે જિલ્લા ભાજપ પ્રમુખના આદેશથી. આવો એક જે વિરોધ હતો તેની આ ઘટના સામે આવી છે. જી જી, બિલકુલ સુનિલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો ભાજપમાં આંતરિક વિખવાદ આવ્યો છે સામે, જેનો વિડીયો પણ સામે આવ્યો છે. હારીજ ખાતે ભાજપ કાર્યકરો અને નેતાઓ વચ્ચેની બેઠકમાં આ વિરોધના સૂર છે એ ઉઠ્યા હતા.